ચેરીસ એકદમ નવી રીતે ગુજરાતી હાંડવાની રેસિપી લખેલી રેસીપી વિડિયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા દાળ ચોખા સાથે હાંડવાનું બેટર બનાવવા મેં અહીંયા એક કપ જેટલા ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખા જેમ કે ખીચડિયા કે જીરાસર ચોખાનો ઉપયોગ કરી શકો છો. બસ બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો. સાથે અડધા કપ જેટલી ચણાની દાળ, 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલી તુવેરની દાળ, અને હાંડવો એકદમ ફૂલેલો બને તેના માટે 1/4 કપ જેટલી અડદની દાળ એડ કરી દઈએ. આ સિવાય તમે પીળી મગની મોગળ દાળ પણ એડ કરી શકો છો. અને આપણા હાંડવાના બેટરમાં એકદમ ફટાફટ આથો આવી જાય તેના માટે 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. તો છે ને એકદમ સહેલુંમાં 1 વાટકી ચોખા સાથે મેં 1 વાટકી જેટલી દાળ લીધેલી છે, જેમાં 1/2 વાટકી જેટલી ચણાની દાળ સાથે તુવેર અને અડદની દાળ સરખા પ્રમાણમાં અને 1/4 કપ જેટલી લીધેલી છે. દાળ અને ચોખાનું માપ સરખું રાખવાનું છે. તો હવે તેમાં પાણી એડ કરીને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી તેમાં રહેલું આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. તો આપણા દાળ ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે, હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે બધી જ વસ્તુ ફટાફટ પલળી જાય તેના માટે તેમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ. અને હવે તેને ઢાંકીને 4 કલાક માટે પલળવા દઈએ. તો 4 કલાક થઈ ગઈ છે અને દાળ ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. હાથમાં લઈને દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે પલાળેલા દાળ ચોખામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/2 વાટકી જેટલું સહેજ ખાટું દહીં લીધેલું છે. તો બેટરને પીસતી વખતે તેમાં થોડું ખાટું દહીં એડ કરવાથી તેમાં એકદમ ફટાફટ આથો આવી જાય છે. અને હવે બધી જ વસ્તુને પીસવા માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા આપણે બેટરને થોડું થીક રાખવાનું છે, એટલે પીસતી વખતે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને હાંડવા માટેનું આ રીતનું થીક બેટર પીસાઈ ગયું છે. અહીંયા આપણે બેટરને વધુ પડતું પીસીને સ્મૂધ નથી કરવાનું, આ રીતનું જ રહેવા દેવાનું છે. તો હવે પીસેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે પીસેલા બેટરને હાથની મદદથી 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ. તો પીસેલા બેટરને આ રીતના થોડી વાર ફેટવાથી તેમાં એકદમ સરસ આથો આવી જાય છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે બેટરમાં એકદમ સરસ આથો આવી જાય તેના માટે તેને ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ 4 થી 5 કલાક માટે રહેવા દઈએ. અહીંયા જો તમારી પાસે સમય ના હોય તો તમે બેટરમાં થોડું મીઠું એડ કરીને એકદમ ફટાફટ આથો લાવી શકો છો. તો લગભગ 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. ચમચાની મદદથી જોઈએ તો તેમાં એકદમ સરસ આથો આવી ગયો છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ. તો હાંડવો થોડો સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 ચમચી જેટલી લસણની પેસ્ટ, અને મેં અહીંયા 2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. તો હાંડવામાં ખમણેલી દૂધી એડ કરવાથી હાંડવો ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો ટ્રેડિશનલ રીતે બનતા હાંડવામાં ફક્ત ખમણેલી દૂધીને જ એડ કરવામાં આવે છે, પણ અહીંયા તમે તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ ઝીણા સુધારીને એડ કરી શકો છો. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લીધેલો છે. તો સિંગદાણાનો નટી સ્વાદ હાંડવામાં એકદમ સરસ લાગે છે, તેથી તે જરૂરથી એડ કરજો. અને હવે મસાલામાં 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અને હાંડવાના બેટરની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તો હાંડવાનો સ્વાદ થોડો ખાટો મીઠો અને તીખો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે હાંડવાને ફૂલેલો બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો
બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે અને એ સોડા બેટરમાં સારી રીતે ભળી જાય તેના માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં આપણે હાંડવાના બેટરમાં આથો લાવેલો છે પણ થોડો સોડા એડ કરવાથી હાંડવો એકદમ ફૂલેલો બને છે. અને હવે ટ્રેડિશનલ સ્ટાઇલની જેમ જ હાંડવાના બેટરમાં વઘાર એડ કરવા પેનમાં 3 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને 2 સૂકા લાલ મરચાં એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ અને થોડો વઘાર આપણે હાંડવાની ઉપર એડ કરશું અને હવે વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર પેનમાં બનતા હાંડવામાં આપણે વઘારને પેનમાં કરીએ છીએ પણ ટ્રેડિશનલ સ્ટાઇલ હાંડવામાં વઘારને બેટરમાં જ એડ કરી દેવામાં આવે છે. તો આપણો વઘાર સારી રીતે મિક્સ થઈ ગયો છે. તો ટ્રેડિશનલ સ્ટાઇલમાં હાંડવાને આ રીતના હાંડવાના કુકરમાં બનાવવામાં આવે છે જે વચ્ચેથી આ રીતનું હોય છે અને નીચે આ રીતની ડીશ આપવામાં આવે છે જેમાં રેતી ભરીને હાંડવાને બેક કરવામાં આવે છે. પણ આજે આપણે હાંડવા કુકરના ઉપયોગ વગર આ રીતની રેગ્યુલર નોનસ્ટિક કડાઈમાં હાંડવાને તૈયાર કરશું. તો કડાઈમાં થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો મારી આ કડાઈ થોડા પતલા તળિયાવાળી છે એટલે હાંડવો બેક કરતી વખતે જરા પણ બળે નહીં તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર લોઢી ગરમ કરવા માટે રાખેલી છે. જો તમારી પાસે જાડા તળિયાવાળી કડાઈ હોય તો લોઢી રાખવાની જરૂર નથી. અને હવે ગરમ લોઢી ઉપર કડાઈને રાખી દઈએ અને હવે ટ્રેડિશનલ સ્ટાઇલની જેમ હાંડવાના વચ્ચેના ભાગ ઉપમાં હોલ કરવા માટે આ રીતનો એક ગ્લાસ રાખી દઈએ અને હવે ગ્લાસની સાઇડ્સમાં બેટરને એડ કરી દઈએ. તો મેં બેટરને એડ કરી દીધેલું છે. હવે ચમચીની મદદથી બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ અને હવે તેની ઉપર વધેલા થોડા વઘારને એડ કરીને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે ઉપરથી થોડા સફેદ તલ, તો સફેદ તલનો સ્વાદ હાંડવામાં એકદમ સરસ લાગે છે, અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ. હવે સેન્ટરમાં રાખેલા ગ્લાસમાં થોડું પાણી એડ કરી દઈએ અને હવે ઢાંકણ ઢાંકીને હાંડવાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 35-40 મિનિટ માટે બેક કરી લઈએ. તો રેગ્યુલર પેનના હાંડવા કરતાં આ હાંડવો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે. અહીંયા આપણે એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હાંડવાને ધીમા ગેસની ફ્લેમ પર જ બેક કરવાનો છે. જો આપણી ગેસની ફ્લેમ હાઈ હશે તો હાંડવો બહારથી તો કૂક થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. તો લગભગ 40 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણો હાંડવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે, મીન્સ તે જરા પણ કાચો નથી. જો આ સમય તમારો હાંડવો થોડો પણ કાચો લાગતો હોય તો 5-10 મિનિટ માટે વધુ બેક કરીને તેને કૂક કરી લેજો. તો હવે સાણસીની મદદથી સેન્ટરમાં રહેલા ગ્લાસને કાઢી લઈએ અને કડાઈને ગેસ ઉપરથી ઉતારી લઈએ અને હવે હાંડવાને 10 મિનિટ માટે ઠંડો કરી લઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો હાંડવો થોડો ઠંડો થઈ ગયો છે. તો હવે કડાઈને લઈને હાંડવાને ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે હાંડવો એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ ગયો છે. નીચેની બાજુથી જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. અને હવે છરીની મદદથી હાંડવાના પીસ કરી લઈએ તો આપણો એકદમ જાળીદાર અને ફ્લફી હાંડવો તૈયાર થઈ ગયો છે. હાથની મદદથી તેના પીસ કરીએ તો હાંડવો અંદરથી એકદમ સોફ્ટ થયો છે. તો હાંડવાના સ્પેશિયલ કુકરના ઉપયોગ વગર ઘરની કડાઈમાં ટ્રેડિશનલ સ્ટાઇલથી હાંડવાને બેક કરીને બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.